धोरण पांच विषय गुजराती। हवे एमां आपणे जोईशुं तृतीय सत्रमां काव्य आठ चरणोमां। चरणोमां काव्यमां कविनुं नाम छे योसेफ मिकवन। आ काव्यमां उगड़ता प्रभात वेळाना कुदरती वातावरणनुं असरकारक निरूपण करवामां आव्युं छे। कविए कुदरतनी सुंदरता अने ताजगीनो अनुभव आपणा सुधी पहोंचाड़वा प्रयत्न कर्यो छे। एटले आ एक प्रकृति काव्य छे। उगमणी आबमां रेलाया रंग, चरणोमां चालवानो उछळे उगम। उगमणी आबमां रेलाया रंग एटले कि पूर्व दिशामां सूर्यनो उदय थवાથી આકાશમાં સુંદર રંગો ફેલાયા છે। ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ એટલે કે ચરણોમાં સવારના ખુશનમા વાતાવરણ હોય તો પગથી આપણને ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે। પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, પંખીની પાંખ, પંખી કેવી રીતે ઉડે અને એની હોય છે નાનકડી ચાંચ। લહેરે છે વગડાની ઝરણાના ગાંઠ, વગડા એટલે કે જંગલ, એટલે કે જંગલ અને ઝરણાના ગીત લહેરાઈ રહ્યા છે। ચોપાસે પહાડ નદી ઉગડે મેદાન, ચોપાસે એટલે કે ચારે બાજુ, નદી ઉગડે મેદાન એટલે કે પહાડ નદી અને મેદાન ઉગડી રહ્યા છે, એટલે કે એકદમ ખુલ્લા દેખાઈ રહ્યા છે। કલ્પનાની દોર સરી જાઓ એની સંગ, કલ્પના વડે એ બધાની સંગે હું પણ સરી જાઉં છું। ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, સવારના ખુશ નવા વાતાવરણમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે। દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, નજીક અને દૂર, લીલેરા ઘાસ એટલે કે લીલું ઘાસ। ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર। ધરતીની મહેક એટલે કે સુગંધમાં, વાયુ એટલે કે પવન, ચકચૂર એટલે કે મસ્તી ભર્યો લાગે છે। ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર એટલે સાવ ઝીણા કિરણોના તેજની રેખાઓના સૂર છે। મન એમાં આળોટે મારી છલમ, મારું મન એમાં કૂદકા મારીને આળોટી રહ્યું છે। ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ એટલે કે સવારના ખુશનમા વાતાવરણમાં ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે। હવે આપણે જોઈશું શબ્દ સમજૂતી। ઉગમણે સૂરજની ઉગવાની દિશામાં, આબમાં આકાશમાં, ઉમંગ ઉત્સાહ હોશ આનંદ, વગડા જંગલ કે વેરાન પ્રદેશ, ચોપાસે તો ચારે બાજુ, ઉગડે મેદાન મેદાન ખુલ્લું થાય, વિશાળ મેદાન દેખાવા જેવા, કલ્પનાની દોર કલ્પનાના આધારે, ચકચૂર ધરતીની સુગંધિત પવન મસ્તી ભર્યો લાગે છે તેનો ઉલ્લેખ છે, ઝીણેરા સાવ બારીક, છલંગ લાંબો કૂદકો ઠેકડો પલંગ, પાસા સજ્જતા, પ્રાસ કાવ્યની પંક્તિને અંતે સરખા ધ્વનિવાળા શબ્દોથી પ્રાસ રચાય છે। પ્રાસને લીધે કવિતા યાદ રહે છે અને કાવ્યમાં મધુરતા વધે છે, જેમ કે રેલાયા રંગ તો રંગ ઉમંગ, પાંખમાં ચાંચમાં, આ બધાને શું કહેવાય પ્રાસવાળા શબ્દો। દૂર અને પાસ, પાસ અને ઘાસ, ચકચૂર અને સૂર, આ બધા પ્રાસવાળા શબ્દો છે। સ્વાધ્યાય, નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો। ઉગમણી આબમાં શું દેખાય છે? તો ઉગમણી આબમાં સૂરજના ઉગવાની વિવિધ રંગો દેખાય છે। ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે? તો વહેલી સવારની તાજગીને લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે। પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં શાના ગાન લહેરે છે? તો પંખીની પાંખમાં, નાનકડી ચાંચમાં, વગડાના અને ઝરણાના ગાન લહેરે છે। મન ક્યાં આળોટે છે? મન ઝાકળ ભરા મેદાનમાં આળોટે છે। કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો।
ધરતીની મહેક પીતો વાયુ ચકચો, ઝાકળમાં ઝીણેરા કિરણોના સુ, મન એમાં આળોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનું ઉછળ્યું મન. કવિ આ પંક્તિમાં કહે છે કે પવન ધરતીની મીઠી સોડમ લઈ વહી રહ્યો છે. બાગમાં ઘાસ પર ઝાકળ બિંદુઓમાં સૂર્યના કિરણો તગતગી રહ્યા છે. મન એ ઘાસમાં આળોટવા જાણે કે કૂદકો મારે છે, આમ ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે. નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય લખો. ઉમંગ, તો હરીશમાં સાયકલ શીખવવાનો ઉમંગ દેખાતો હતો. ચોપાસ, ગામડામાં ચોપાસ એટલે કે ચારે બાજુ હરિયાળા ખેતરો જોવા મળે છે. આવી રીતે તમારે વાક્ય બનાવવાના રહેશે. અને અહીંયા સમાનાર્થી શબ્દો લખો અને વિરોધાર્થી શબ્દો લખો, તમારે નોટબુકમાં લખવાના રહેશે. નીચેના શબ્દોના પ્રાસમાં વપરાયેલા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. રંગ તો ઉમંગ, સંગ તો ઉમંગ, ગામ તો મેદાન, છલંગ તો ઉમંગ. આવી રીતે તમારે નોટબુકમાં સ્વાધ્યાય લખવાનું રહેશે.